ને મિત્રો મજામાં મિત્રો આપણે 10 ધોરણની અંદર ગણિત પેપર અને એને આ MCQ માં નજર કરીએ છીએ એમાં આપણે આગલા ઘણા બધા પ્રશ્નો જોયા હવે નેક્સ્ટ છે એ 26 પ્રશ્ન કે પ્રત્યેક ક્રમિક ધન પૂર્ણાંક ગુણાકાર ખાલી જગ્યા આપણે વિભાજ્ય છે તો અહીંયા આપણે એ જોઈ રહ્યા છીએ કે કઈ વાત નવી છે અને કેટલું કેવી રીતે પૂછ્યું છે અને એમાં નવું આપણને શું શીખવા મળે છે કારણ કે આ બધા પ્રશ્નો અગત્યના છે જનરલી આઠમા નવમાં ત્રણ સુધીનું ગણિત આવે છે પણ દસમા ધોરણ સુધીનું પણ હવે ગણિત આવી શકે એમ છે એટલે ખાસ બધા સમ આવડે છે કે કેમ એમ જોતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો હવે આમાં ધારો કે આપણે કશી ખબર નથી તો અનુમાન લગાડીને પણ તમે એનો જવાબ મેળવી શકો કારણ કે જે વાત કરી છે બધા માટે છે તો પ્રત્યેક ક્રમિક ધનપૂર્ણાંકનો ગુણાકાર તો પહેલી વાત કે ક્રમિક હોવા જોઈએ અને ધનપૂર્ણાંક હોવા જોઈએ તો જુઓ ને આપણે એક લઈ બે લઈ ત્રણ લઈ અને ચાર લઈ બરાબર તો પ્રત્યેક ક્રમિક ધનપૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા આપણે વિભાજ્ય છે મિત્રો રકમમાં અહીંયા એક શબ્દ ભૂલાઈ ગયો તો ચાર જ લેવાના છે એટલે આપણે એકડો બગડો તગડો ચકડો પહેલેથી જ લીધા બરાબર આ ચાર છે તો ઘા છે ક્રમિક છે તો ઘા છે હવે આનું ચેકિંગ કરો તો બસ ઇનફ એ કારણ કે એના વડે વિભાજ્ય તો થવું જ જોઈએ તો જોવો જોઈએ અ આપણે ગુણાકાર કરીએ બે એકુ બે બે તરી છ છ ચોક ચોવીસ તો જુઓ જો ચોવીસ નામની સંખ્યા આવી તો તમે જ કહો આમાંથી ચોવીસ છે એ કોના વડે તો તમે તરત કહેશો કે ચોવીસ તો આ બિલકુલ સાચું છે તમે ટ્રાય પણ કરી શકો છો ધારો કે હવે આગળ લઈ બે ત્રણ ચાર ને પાંચ લઈ હે ને તો ચોવીસ પચાસ એકસો વીસ તો એકસો વીસમાં પણ ટ્રાય કરો એ ચોવીસ વડે એ વિભાજ્ય હશે હશે નશે તો જ્યારે આપણને કશી ખબર નથી હવે જો કે યાદ જ રહી જશે કે ચાર એક માટે ચોવીસ આવશે જ તો ગમે તેટલી સંખ્યા હોય ક્યારેક તમને આવું પૂછી નાખે સણસઠ અણસોઠ ઓગણ સિત્તેર સિત્તેર હે ને તો આ કેના વડે વિભાજ્ય છે તો ચેકિંગ નહીં કરી ક્યાંક તમને ચોવીસ આપી જ દીધું હશે અને એ સીધી સીધું ચોવીસ તમારે લઈને મૂકી દેવાનું તો આવું પણ પૂછાયેલું જે હવે નિયમના રૂપે પણ આપણે આવડી ગયું છે ચલો જોઈએ નેક્સ્ટ મિત્રો વાત આવી હતી કે બે હજાર પાંચસો સત્તર અને છેદમાં છે છ બસો પચાસ નું દશાંશ વિસ્તરણ ખાલી જગ્યા અંકો પછી શાંત થશે હવે છ હજાર બસો પચાસ છે ને જે છેદમાં છે એનો તમે અવયવના રૂપે નજર કરશો તો શું આવશે તો જુઓ બે લઈ ત્રણ 2 છ બે કુ બે બે અને દસ એટલે 5 2 દસ હવે ત્રણ વડે જોવું જોઈએ ત્રણ ને ચાર ને બે છ ને ગયા તો ત્રણ વડે તો નહીં ભાગી શકાય પાંચ વડે અહીં છેલ્લે પાંચ છે એટલે થશે છ પચાત્રીસ એકડો વધશે બાર પાંચ દુ દસ ને પછી ઓછું પચીસ હજી પાંચનું તમને યાદ છે પાંચ એક પાંચ પાંચ દુ દસ પછી ઓછું પચીસ હજી પાંચ વડે તો પાંચ દુ દસ પછી ઓછું હજી પાંચ વડે તો હજી પાંચ વડે તો મિત્રો અહીંયા શું આવ્યું તો પાંચની કેટલી ઘાત આવી તો પાંચની એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચની પાંચ ઘાત ગુણ્યા બેની કેટલી ઘાત એક ઘાત હવે આના માટે મિત્રો ખબર છે કે પાંચની સાથે એક બગડો ગુણો પાંચ ગુણ્યાવીએ તો પાંચ દુ દસ થાય ધારો કે એક ઘાત છે ને બદલે પાંચ હોય તો કેટલા મીંડા આવે તો જો પાંચ દુ દસ એવા જ પાંચ દુ દસ પાંચ દુ દસ એમ પાંચ વાર તો પાંચ મીંડા આવે તો સ્વાભાવિક છે કે અહીંયા કેટલા અંકો પછી શાંત થશે તો પાંચ તો મિત્રો વાત એટલી જ છે કે જેમ કે અહીંયા આપણે બે દુ ચાર દુ આઠ દુ સોળ તમે સોળ વડે ઉપર ગુણો સોળ વડે નીચે ગુણો તો નીચે એકડા પછી પાંચ મિનિટ આવી જશે અને સોળ છે તો ગુણાકાર પછી તમે એને દશાંશ જે છે એ પાંચ જગ્યાએ ફેરવી શકો છો પાંચ અંક આગળ આવી શકો છો તો એ શાંત થશે તો મિત્રો આવા પ્રશ્ન પણ જે તમે જોયા છે એ કંઈક જુદા સ્વરૂપે મૂકી રહ્યા છે તો મજા આવી જોઈએ નેક્સ્ટ મિત્રો પછીનો પ્રશ્ન દ્વિઘાત બહુપદી આધારિત છે કે ભાઈ દ્વિઘાત શૂન્ય ચાર અને ત્રણ છે તો આમાંથી કયું સમીકરણ આવે ફરીથી મિત્રો ધારો કે આપણને કોઈ સૂત્ર જે યાદ બધા ભૂલાઈ ગયા છે તો હવે શું કરું તો તમને ખબર છે કે શૂન્યો હોવા એટલે એક્સની કિંમત હોવી જેમ કે એક્સ બરાબર ચાર અથવા તો બીજું પણ એક છે એક્સ બરાબર ત્રણ મિત્રો આના વિશે આપણે એટલી ખબર છે કે તને આ તમે આને આમ લઈ જાશો એટલે શું થશે x ઓછા 4 0 અને આને આમ લઈ જાશો એટલે શું થશે x ઓછા 3 0 અને આપણને એ પણ ખબર છે કે x ઓછા 4 અને x ઓછા 3 બંને કૌંસનો ગુણાકાર પણ શું થાય 0 તો બસ આટલી જ માહિતી બસ આ છે એનો જવાબ છે તો જ્યારે શૂન્ય હોય ત્યારે તમારી જે બહુપદી છે એ આ આવશે હવે તમને ખબર છે કે કોઈ એક આપણે કૌંસ છે તોડી નાખી

તો એક્સ વર્ગ હોવા જોઈએ ઓછા સાત એક્સ હોવા જોઈએ વત્તા બાર હોવા જોઈએ તો અહીંયા જે સેકન્ડ છે એ જાવ આપણો બિલકુલ સાચો છે તો મિત્રો આવું કંઈ આડોડું પૂછે ગભરાવાનું નહીં જે જાણીએ છીએ એનો સીધે સીધો ઉપયોગ તો એક્સ આનું આનું સૂત્ર પણ છે એક્સ વર્ગ ઓછા ક એક આલ્ફા વત્તા બીટા અને વત્તા આલ્ફા ઇન્ટુ બીટા તો એ રીતે પણ ડાયરેક્ટ તમે કિંમત મૂકીને શોધી શકો તો ધારો કે ભૂલાઈ ગયું હોય તો શું એટલા માટે મેં થોડી આ લોંગ થાય પણ તરત ને તરત તમે એનો જવાબ મેળવી શકો ઇઝ ઇટ ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ મિત્રો દ્વિઘાત સમીકરણ આધારિત જ અ અહીંયા એક વાત છે બહુપદી એની પણ આની અંદર વાત છે અને જે તમને એના ભાગફળ કેવી રીતે મળે એ પણ આની અંદર છે તો બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી થતું જ હોય છે જેમ કે

એવો જવાબ આવો જોઈએ છે જરૂર છે તો મિત્રો અહીં તમે જોવો છો સાદી ગણતરી છે અને એકવાર આવી પ્રેક્ટિસ થઈ ગયા પછી તો કોઈ પણ સંપૂર્ણ તમને આ પડશે ચલો જોઈએ નેક્સ્ટ મિત્રો પછીનો પ્રશ્ન બહુ મસ્ત છે અને ઘણી વખત જે કહેવાય ને કે તમને તમારી કસોટી થઈ જાય એવો એક પ્રશ્ન કે અહીંયા તમને એમ કીધું છે કે આલ્ફા બીટા ગામા

તો સ્વાભાવિક છે કે એના ભાગ્યે તમે આ કરો તો માત્ર વધશે આલ્ફા ઇન્ટુ ગામાં આલ્ફા ઇન્ટુ બીટા તો એનો તમને ખબર હોવી જોઈએ તો જો તમને યાદ હશે તો તમે તરત કહેશો કે સર જ્યારે આવી રીતના ગુણાકારના સંદર્ભે બબેના એના જે શૂન્યો છે એના તો એનો જવાબ સીના છેદમાં એ આવે એ જ રીતે ત્રણેયના ગુણાકાર માટેનો પણ જો તમને નિયમ યાદ હોય તો ઓછા ના છેદમાં એ આવે તો આ બંનેની ખબર હોય તો જ તમે આગળ વધી શકો અને હવે તમને ખબર છે કે ના છેદમાં એ અને ભાગ્યા કહેવાય બરાબર ભાગ્યાના આપણે કરી નાખશું ગુણાકાર તો ભાગ્યા ઓછા ના છેદમાં એ છે એ મને શું દેવા છે એના છેદમાં ઓછા ડી તો જોજો એ એ તો ઉડી ગયા અને વત્તે ઓછે ઓછા ઓછા સી ના છેદમાં ડી તો સીના છેદમાં ડી છે ઓછા પાછા હોય યસ છે તો જે જવાબ છે એ શું આવશે ઓછા સીના છેદમાં ડી તો મિત્રો જે લોકોનો આ જવાબ આવ્યો છે બિલકુલ સાચો છે અને તમે જુઓ છો કે ગણિતની અંદર દસમા ધોરણની અંદર માંથી પચાસ એમ સીક્યુના જવાબ સાચા પડે એ વાત બહુ સહેલી છે તો જે લોકોએ ખૂબ પ્રેક્ટિસ કરી હતી જે લોકો આપણા વિડીયો જોયા હતા એ લોકોના પેપર ખૂબ સારા ગયા છે તમે લોકો પણ દસમા ધોરણની અંદર હો અને તમારું પેપર સારું ગયું હોય તો જરૂરથી શેર કરજો કોમેન્ટ્સ લખજો અને બધા મિત્રોને હવે અત્યારે નવમાં ધોરણમાં છે એ બધાને જાણ કરી દેજો એ આપણા વિડીયો સાથે જોવાનું શરૂ કરી દઈએ આપણી ચેનલ છે એમાં જોડાઈ જાય અને રોજે રોજ કામ વધારવાનું કરતા જાય તો મિત્રો મજા આવી કોમેન્ટ્સની રાહ સાથે આવજો અને હા નવા વિડીયો આવતા જ રહેશે આપણે સાથે રહી આગળ વધતા રહીશું આવજો